ચારમાં આગળ વાત કરીએ. પંજાબની નાભા જેલમાંથી 2016માં કેદીઓ ફરાર થયા હતા ત્યારે હવે આ મામલે મુખ્ય આરોપી રમણજીતસિંહ કોમીની હોંગકોંગમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ચોરીના ગુનામાં હોંગકોંગમાં ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે પંજાબ પોલીસ કાર્યવાહી શરૂ કરવા માટે વિદેશ મંત્રાલય સમક્ષ આ મામલે ચર્ચા કરે છે. મહત્વનું છે કે રોમીને આ પહેલા 2016માં ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ રોમી જામીન પર છૂટ્યો હતો અને ત્યારે રોમી હોંગકોંગ ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે 27 નવેમ્બર 2016ના રોજ પટિયાલાની નાભા જેલમાંથી 6 કેદીઓ ફરાર થયા હતા, જેમાં 2 આતંકી અને 4 કુખ્યાત ગેંગસ્ટર સામેલ હતા. જેલમાંથી તોડીને ભાગી રહેલા ખાલિસ્તાની લિબરેશન ફોર્સના ચીફ હરમિંદરસિંહ મિન્ટુની પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ અન્ય એક આરોપી કાશ્મીરસિંહ હજુ પણ ફરાર છે. આ મામલે મુખ્ય આરોપી ગેંગસ્ટર વિક્કી ગોંડરની થોડા દિવસો પહેલા પોલીસ એન્કાઉન્ટરમાં મોત થઈ હતી.